नमस्कार विद्यार्थी मित्रों, गया वखते आपने रिलीफ फीचर ऑफ द फर्स्ट ऑर्डर अने त्यार पछी रिलीफ फीचर ऑफ द सेकंड ऑर्डर विषे विगतवार बातो करी हती। रिलीफ फीचर ऑफ द फर्स्ट ऑर्डर नी अंदर पृथ्वी सपाटी उपरना जमीन खंडो अने समुद्रना तळियाओनी रचना थई अने त्यार पछी इंडोजेनेटिक फोर्सिस ना लीधे आ जमीन खंडो अने समुद्रना तळिया उपर पर्वत निर्माण क्रियानी साथे उच्च प्रदेशों मैदानों अने फाटखीणों केवी रीते तैयार थई एनी आपणे विगते चर्चा गया वखते करी गया हता। आ वखते आज भूमि स्वरूपों उपर पृथ्वी सपाटीना बाह्य परिबळों जेने एक्सोजेनेटिक फोर्सिस तरीके ओळखवामां आवे छे ए बाह्य परिबळों रिलीफ फीचर ऑफ द सेकंड ऑर्डर उपर पोतानी जुदा जुदा प्रकारनी क्रिया प्रक्रियाओं करे छे अने एना आधारे द्वितीय प्रकारना भूमि स्वरूपों उपर तृतीय प्रकारना भूमि स्वरूपों तैयार करे छे। आ तृतीय प्रकारना भूमि स्वरूपों जेने आपणे माइक्रो लैंडफॉर्म्स तरीके ओळखीए छे। आ प्रक्रिया ए खूब ज लांबी प्रक्रिया छे जेनी पाछळ समयनी साथे साथे पृथ्वी सपाटीना जे बाह्य परिबळो छे ए केवी रीते पोतानी क्रिया प्रक्रियाओ करीने नाना मोटा भूमि स्वरूपो तैयार करे छे एनी विगतो विशे आजे आपणे अभ्यास करवानो छे। पृथ्वी सपाटी उपरनी एक क्रिया छे जेने धोवाण तरीके ओळखवामां आवे छे, अंग्रेजीमां तेने डेन्युडेशन तरीके ओळखवामां आवे छे। आ डेन्युडेशनना बे प्रकार पड़े छे, एक वेधरिंग खवण तरीके ओळखवामां आवे छे अने बीजू इरोजन घसारा तरीके ओळखवामां आवे छे। अहीं टेलिटॉपनी अंदर आ विगतो विगतवार दर्शाववामां प्रयत्न करेलो छे जेनी अंदर एक बाजू वेधरिंग छे अने बीजी बाजू इरोजन छे। वेधरिंग त्रण रीते थाय छे, एक फिजिकल द्वारा एटले के भौतिक क्रिया द्वारा, बीजू केमिकल क्रिया द्वारा अने त्रीजू बायोलॉजिकल क्रिया द्वारा वेधरिंग थतुं होय छे। एनी साथे साथे एना जे केटलाक प्रकारो छे अने एना आधारे जे भूमि स्वरूपो तैयार थाय छे एनी विगतो आपणे हमणां आपणे જોઈએ છે। અહીંયા આ જે ફિઝિકલ વેધરિંગ થાય છે એના કેટલાક પ્રકારોની અંદર લેપટોપની અંદર પહેલો પ્રકાર ફિઝિકલ વેધરિંગની અંદર આપણે જોઈશું। લેપટોપની અંદર અહીંયા આ જે વિગતો આપણને જોવા મળે છે એ વિગતો ચિત્રની અંદર સૌથી પહેલો બ્લોક ડિસઇન્ટિગ્રેશન તરીકે આપણે તેને ઓળખીએ છીએ। બ્લોક ડિસઇન્ટિગ્રેશનની અંદર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી સપાટીના જે ખવાણના પરિબળો છે એ ખવાણના પરિબળોની અંદર કેટલાક મહત્વના પરિબળો છે જેમાં તાપમાન, ગરમી તાપમાન એટલે કે ગરમી ઠંડી, બીજું ભેજ, ત્રીજું તેની સાથે રહેલી પાણી અને તેની બીજી બધી બાબતો છે। આ સિવાય બાયોલોજીકલ કેટલાક ફેક્ટર છે એમાં વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થો અને છેલ્લે માનવી દ્વારા અને પ્રાણીઓ દ્વારા જુદી જુદી રીતે પૃથ્વી સપાટી ઉપર ખવાણની ક્રિયાઓ થાય છે। આ જે ફિગર આપણને જોવા મળે છે એ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી સપાટીના જુદા જુદા વિસ્તારોમાં સૂર્યની ગરમી ઠંડી ખડકો ઉપર પડે છે। આ સૂર્યની ગરમી ઠંડી ખડકો ઉપર પડતા ભૌતિક શાસ્ત્રનો નિયમ છે કે ગરમીથી પદાર્થ ફૂલે અને ઠંડીથી પદાર્થ સંકોચાય। એટલે આ ફિગરની અંદર ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દિવસની ગરમીથી પદાર્થ ખડકો ફૂલે છે અને રાતની ઠંડીથી એ ખડકો સંકોચાય છે। આ ક્રિયા અવારનવાર થાય છે ત્યારે મોટા ખડકોની અંદર મોટી મોટી તિરાડો પડે છે અને તિરાડો પડ્યા પછી એની અંદર બીજા પણ તિરાડોની અંદર દિવસની ગરમી અને રાતની ઠંડી અંદર પ્રવેશ કરે છે। આ તિરાડો ધીમે ધીમે મોટી થતી જાય છે અને આખો એક મોટો ચટ્ટાન કે મોટો ખડકનો વિસ્તાર મોટા મોટા બ્લોકના સ્વરૂપની અંદર મોટા ખંડના સ્વરૂપની અંદર તેનું વિઘટન થાય છે
જેને આપણે બ્લોક ડિસઇન્ટિગ્રેશન તરીકે ઓળખીએ છીએ. આ પછીનો જે પ્રકાર છે જેને એક્સપોલિએશન એટલે કે પડ ખવાણ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી ઉપર કોઈ પણ ખડકોનું ખવાણ થાય છે ત્યારે એ ખડકો એનું કેવા પ્રકારનું બંધારણ છે, તેની કણ રચના કેવા પ્રકારની છે, તેની પડ રચના કેવા પ્રકારની છે, એ બધી બાબતો ઉપર ખવાણનો આધાર રહેલો છે. આ બંને ફોટોગ્રાફ્સની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુના ફોટોગ્રાફ્સની અંદર આપણે પૃથ્વી સપાટી ઉપરના એક પડ ઉપર બીજું પડ સંપૂર્ણપણે અલગ પડી ગયેલું જોવા મળે છે અને ખડકની રચના જ એવા પ્રકારની હોય છે કે જે ખડકની રચનાને લીધે પૃથ્વી સપાટી ઉપર જે પણ કઈ ગરમી અને ઠંડી પડે છે એટલે સૌથી પહેલા ઉપરનું પડ ખવાણ પામે છે. એ ખવાણ પામી જાય, એ પડ ખુલ્લું થાય એટલે એના પછીનું અંદરનું પડ ઉપર સૂર્યની ગરમી અને ઠંડી એની ઉપર અસર કરે છે. બીજું પડ ખવાણ થાય એટલે ડુંગળીના ખવાણની જેમ, ડુંગળીના પડની જેમ ખડકોના જુદા જુદા ભાગો એ એક પછી એક પડ સ્વરૂપે ખવાણ પામતા જાય છે ત્યારે તેને પડ ખવાણ તરીકે આપણે ઓળખીએ છીએ. એની બાજુની અંદર એક નાનકડો બેસાલ્ટનો ભાગ છે અને આવા નક્કર ખડકની અંદર પણ કેવી રીતે ખવાણની પ્રક્રિયા થાય છે એ આપણે સ્પષ્ટપણે આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકીએ છીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે પૃથ્વી ઉપર આવેલા ખડકોનું પડ ખવાણ કેવી રીતે થાય છે. આ પછીનું જે આ ત્રીજું ચિત્ર છે એ કણ વિભાજનનું, જેને અંગ્રેજીમાં ગ્રેન્યુલર ડિસઇન્ટિગ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ. સપાટીના ખડકોની અંદર કેવા પ્રકારની તેની કણ રચના રહેલી છે, પૃથ્વી સપાટી ઉપર ગરમી ઠંડી ભેજ વગેરે જેવા ખવાણના પરિબળો ખડકો ઉપર બહુ મોટા પાયા ઉપર પોતાની ક્રિયા પ્રક્રિયાઓ કરે છે અને એ ખડક કણ કણ સ્વરૂપે ખવાણ પામી જાય છે અને આપણે જોઈ શકીએ કે બાકીના એની જોડે આવેલા પિક્ચરની અંદર મોટા કાણા દેખાય છે, મોટા બાકોરા દેખાય છે, આવા પ્રકારના બાકોરા પણ તૈયાર થતા હોય છે અને છેવટે ખડક પોતાના સ્થાન ઉપર તૂટી પડે છે. એટલે આવી રીતે ખડકો એ તૈયાર થાય છે અને ખવાણ પામતા હોય છે. આવી રીતે પૃથ્વી સપાટીના જુદા જુદા વિસ્તારોની અંદર ખડકો ખવાણ પામતા હોય છે. ખવાણ પામવાની સાથે સાથે તાપમાન આ એક ક્રિયા કરે છે, એની સાથે સાથે બીજી ક્રિયા છે એ ભેજની ક્રિયા છે. પૃથ્વી સપાટી ઉપર વાતાવરણનો રહેલો ભેજ સપાટીના ખડકો પોતાની અંદર એ મેળવે છે. ખડકની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ખનિજ દ્રવ્યો એ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે જુદી જુદી રીતે એ રાસાયણિક ખવાણ પામતું હોય છે. રાસાયણિક ખવાણની અંદર આપણે જોઈ શકીએ તો સૌથી પહેલા ઓક્સિડેશનની ક્રિયા એ મહત્વની ભાગ ભજવે છે. ઓક્સિડેશન એટલે વાતાવરણમાં રહેલું પાણી ખડકના લોહ તત્વોના સંપર્કમાં આવે છે ત્યારે એ ખડકો પોતાના સ્થાન ઉપર કાટ લાગીને ખવાણ પામવાની ક્રિયા કરે છે અને ખડક પોતાના સ્થાન ઉપર તૂટી પડવાની ક્રિયા કરે છે. બીજી ક્રિયા છે એ આપણે બીજી ક્રિયાને સામાન્ય રીતે ડિહાઇડ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ. ડિસઇન્ટિગ્રેશન તરીકે આપણે ગ્રેન્યુલર ડિસઇન્ટિગ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે કાર્બોનેશન અને બીજી બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર બહુ મહત્વની બાબત એ બને છે કે આવા પ્રકારની ક્રિયાઓની સાથે સાથે પૃથ્વી સપાટીના ખડકો એ વિવિધ રીતે ખવાણ પામતા હોય છે. આ સાથે હું પાઠક સાહેબને વિનંતી કરું છું કે ખવાણની ક્રિયાઓની સાથે સાથે બીજી જે કેટલીક ક્રિયાઓ છે જેમાં હાઇડ્રેશન છે અને કાર્બોનેશનની ક્રિયા છે, એ કાર્બોનેશનની ક્રિયાની અંદર પણ એ સાહેબ થોડો પ્રકાશ પાડશે. મિત્રો, મહેશભાઈ જે પૂર્વ ભૂમિકાના સ્વરૂપે આજના એક મહત્વના મુદ્દાની જે વાત કરી ખૂબ અગત્યની છે. ધોવાણ અને ખવાણ એ બહુ મહત્વના અંગો છે કોઈ પણ પ્રકારના
बाह्य परिबळों माटे। बीजा शब्दों में कही तो बाह्य परिबळों आ बे महत्वना अने अनिवार्य एवा अंगों थकी जो नाना एवा अथवा तो गौण भूमि स्वरूपो अस्तित्व में आवे छे। आपणे जाणवू अने जोवू पण जोईए कि जे खराना संदर्भ में महेशभाई जी बात करी तेमा विघटन अने विभंजन नी थोड़ी बात थई। विभंजन एटले खड़कों नुं तूटवुं थे अने विघटन એટલે ખડકોમાં એક ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અન્વયે કોઈક વિશિષ્ટ પ્રકારનું સંયોજન ભળે અને કોઈક જુદું જ કોઈ ગૌણ ભૂમિ સ્વરૂપ અસ્તિત્વમાં આવે એનો અર્થ એવો થયો। મિત્રો, શરૂઆત આપણે આજે બાહ્ય પરિબળોથી કરીએ છીએ। શરૂઆતમાં આપણે જે વર્ગીકરણનું જે ટેબલ બતાવવામાં આવ્યું બહુ જ મહત્વનું છે। એમાં આ જે વાત જે છે વિદારણ અથવા તો ખરાની વાત અને ઘસારણ એટલે કે ઇરોઝનની વાત બહુ જ મહત્વની છે। સવાલ એ છે કે મુખ્ય જે બાહ્ય પરિબળો આ ભૂ સપાટી ઉપરના છે અને ગણાવાય છે તેમાં કયા મુખ્ય પરિબળો છે? મિત્રો, નદી અથવા ફ્લોઈંગ વોટર અથવા ફ્લુવિયલ ઇરોઝન વહેતા પાણીનું घसारण कार्य ए पहलो फेक्टर छे। आप जाणो छो ए प्रमाणे पृथ्वीनी सपाटी उपर जे कोई वरसादनुं पाणी पड़े छे एनो त्रण रीते निकाल थाय, पण महत्वनो एक निकाल ए सपाटी उपर पड़ता पाणीने कारणे नाना मोटा झरणा तैयार थाय अने एमांथी नदी तैयार थाय। બહુધા પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળતી જ્યારે નદી હોય, વધુ વરસાદની પરિસ્થિતિ હોય, જળજથ્થાનું પ્રમાણ જ્યારે વધારે ભેગું થાય ત્યારે અનેક ઝરણા ભળી એક નદી તૈયાર થાય। ત્રણ અવસ્થાઓ પૈકી મિત્રો નદીની જ્યારે વાત આવે ત્યારે પર્વતાવસ્થામાં મુખ્યત્વે ઇરોઝન અથવા તો ઘસારો એ બહુ જ મહત્વની પ્રક્રિયા બને છે। અને મહત્વની જ્યારે પ્રક્રિયા જ્યારે ઘસારો કહીએ છીએ ત્યારે એ સંદર્ભમાં બહુ જ મહત્વનું પહેલું થાય છે શિરોઘર્ષણ, જેને કેટલાક લોકો પ્રવાહ હરણ અથવા તો રિવર કેપ્ચર એ નામથી પણ ઓળખાવે છે। નદીનું જ્યાંથી નીકળવું એને ઉદગમ સ્થાન કહેતા હોઈએ, તો કોઈક વખત એવું બને કે પર્વતીય ક્ષેત્રની બંને બાજુમાંથી ઋતુ પર્વતે પડતા વરસાદને કારણે એનો ઉદગમ શરૂ થાય। માનો કે એ અને બી બે નામની નદી છે અને બંને અલગ અલગ દિશાઓથી નીકળતી હોય અને એનું એ નદીનું સ્થાન થોડુંક ઊંચું હોય, બીજું એના કરતાં થોડુંક નીચું હોય, તો એક સમય એવો આવે છે કે સમયાંતરે એ જ્યાંથી નીકળતો હોય એ ભાગ તરફ એનો ઘસારો શરૂ કરે। પરિણામે એક સમયે એ નદીનું પાણી બધું જ બી નદી જે છે એમાં ચોરાઈ જાય અથવા તો લઈ લે છે પ્રવાહ। ધીમે ધીમે બી નદીનો પ્રવાહ જે છે સુકાઈ જાય અને એ નદીનો જીવંત પ્રવાહ થાય। અહીંયા નદીનું પ્રવાહરણ થાય છે અને રિવર કેપ્ચર શબ્દ એટલા માટે જ વપરાય છે, એને સ્ત્રોતહરણ પણ શબ્દ વપરાય છે। આપણે જે શબ્દ શરૂઆતમાં વાપર્યું કે શિરોઘર્ષણ, હેડવર્ડ ઇરોઝન ઓફ એ રિવર, એ બહુ જ મહત્વનું એક લેન્ડફોર્મ તૈયાર થાય છે। આ જ પર્વતાવસ્થામાં કેટલીક વખત વોટરફોલ, જળધોધની પણ પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે। હવે જળધોધની જે પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે એ પ્રક્રિયામાં જે વોટરફોલ્સ તૈયાર થાય એમને તો થાય નહીં, પર્વતીય ક્ષેત્રોમાં પસાર થનારું આવું જ્યારે એક ચોક્કસ પ્રકારનો મોટો પ્રવાહ પસાર થાય એ વખતે ખડકોનું બંધારણ કેવું છે એની ઉપર પણ બધો ઘણો બધો આધાર રાખે છે। કેટલીક વખત એવું બને છે ખડક સ્તરોની રચનામાં ફેરફાર હોય, ક્યાંક પોચા ખડકો, ક્યાંક એની હાર્ડનેસ એટલે કે નક્કરતાનું પ્રમાણ વધારે હોય તો કદાચ ઓછું ઘસાય। આવા સંજોગોમાં આપ જે સ્ક્રીન ઉપર જુઓ છો વોટરફોલ, જળધોધ,
એ જલદોદનું એક સામાન્ય સ્વરૂપ આપ જોઈ શકો છો. જમણી બાજુ એક કરતાં વધુ ખડક સ્તરોની પરિસ્થિતિ બતાવી છે, એની હાર્ડનેસ, એની સોફ્ટનેસ એ બધી બતાવી છે. પણ બિલકુલ આ પ્રમાણે જલધોધ જ્યારે મોટા પાયા ઉપર ખૂબ ઊંચાઈએથી શરૂ થાય અને ગ્રેવિટીને કારણે એ નીચે મોટા પાયા ઉપર જલધોધ પડે ત્યારે ત્યાં ઇરોઝનની પ્રોસેસ પણ તૈયાર થતી હોય છે. મિત્રો, ઘણી વખત જલધોધ એ લગભગ કેટલીક વખત એવું બને છે કે બહુ જ વાઇડસ્પ્રેડ એટલે કે પહોળો પણ હોઈ શકે, કેટલીક વખત સાંકડો પણ હોઈ શકે, બહુ જ ઊંચેથી પડતો હોય. નાયગ્રા ફોલ છે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની માર્જિન ઉપર આવેલો, બોર્ડર ઉપર આવેલો, કેટલો બધો વાઇડસ્પ્રેડ છે. અને ચોક્કસ પ્રકારના વાઇડસ્પ્રેડ વોટરફોલમાં જળરાશિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય અને ઇરોઝનનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય. મિત્રો, આપણે પસંદગી લક્ષી કેટલાક ભૂમિ આકારોની જ વાત અહીંયા કરીશું, બહુ ડિટેલમાં આપણે જઈશું નહીં. બીજો જે છે, કેટલીક વખત જલદાબથી થતું ધોવાણ અથવા તો ઘસારણ થાય છે. હાઇડ્રોલિક પ્રેશર શબ્દ વપરાય છે. જળરાશિનું પ્રમાણ વધારે હોય, જથ્થાનું પ્રમાણ વધારે હોય, એટલે વિજ્ઞાનના નિયમ મુજબ ઓબ્વિયસલી હાઇડ્રોલિક પ્રેશરનું પ્રમાણ પણ વધારે હોય. એટલે પાઠક સાહેબ, આમાં એવું આપણે કહી શકીએ કે પાણીની અંદર રહેલો પુરવઠો અને પાણીમાં રહેલી ગતિ, હાજી, આ બંને બાબતો સપાટીના ખડકોને ઘસી નાખવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે નદીનું પાણી એ સપાટી ઉપર વહેતું હોય ત્યારે એની અંદર રહેલો પાણીનો પુરવઠો કેટલો છે, હાજી, અને એ પાણીની ગતિ કેટલી છે, આ બંને બાબતો એ સપાટીના ખડકોને ઘસી નાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. દાખલા તરીકે જો સામાન્ય સંજોગોની અંદર પાણીનો પુરવઠો જે હોય એ પુરવઠો ડબલ થઈ જાય તો ઘસારાની શક્તિ ડબલ થાય છે, તેની બોજ ઉપાડવાની શક્તિ પણ ડબલ થાય છે અને એ બોજને વહન કરવાની શક્તિ પણ એની ડબલ થઈ જાય છે. બરાબર. ક્ષમતા વધે, ક્ષમતા વધે છે. પણ જો કોઈ કારણસર જો તેની ગતિ વધે, ભલે પછી એનો ઢોળાવ વધારે હોય કે પાણીનો પુરવઠો વધી જાય તો ગતિ વધે, તો એ ગતિ જો ડબલ થાય તો તેની ઘસારાની શક્તિ લગભગ 64 ગણી કરતાં પણ વધી જાય છે. આટલો વધુ પ્રમાણમાં ઘસારો થાય, વધુ પ્રમાણ